બનાસકાંઠાના પાલનપુરમાં ડિવાઇન ડેટાચ હાઈસ્કૂલમાં વુમન્સ ડેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। વુમન્સ ડે નિમિત્તે પાલનપુરની ડિવાઇન ટચ હાઈસ્કૂલમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાના પાલનપુરમાં ડિવાઇન ટચ હાઈસ્કૂલમાં વુમન્સ કેર ફાઉન્ડેશનના કો ફાઉન્ડર પ્રિયંકા ચૌહાણના આયોજન હેઠળ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે બનાસકાંઠાની આત્મનિર્ભર બહેનોને સન્માનિત કરવા ખૂબ જ સુંદર મહિલા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો તરીકે ગુજરાતની પ્રખ્યાત એક્ટર મમતા સોની અને લોકગાયિકા દિવ્યા ચૌધરીએ ઉપસ્થિત રહી સમગ્ર મહિલાઓને જોશ આપી ઉત્સાહમાં વધારો કર્યો હતો। નમસ્કાર, આપણી વચ્ચે બનાસકાંઠાના વુમન કેર ફાઉન્ડેશનના પ્રતિનિધિ પ્રિયંકાબેન ચૌહાણ હાજર છે। 8 માર્ચ મહિલા દિન નિમિત્તે એમના દ્વારા જે મહિલાઓ માટે સુંદર અને સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમના વિશે આપણે વાતચીત કરીશું। હેપી વુમન્સ ડે। મારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ એવી મહેનત મારી સ્કૂલ ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ પાલનપુર મને ખૂબ સપોર્ટ કર્યો। અમે આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કર્યું, એમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલ અને સંવેદના ટ્રસ્ટના શિલ્પાબેન વૈષ્ણવ અમને ખૂબ સહયોગ કર્યો અને આમંત્રિત મહેમાનો મહિલાઓ મને સારો એવો સપોર્ટ મળ્યો અને આગળ પણ અમે આવા સારા એવા કાર્યક્રમ કરી શકીએ અને મહિલાઓને સપોર્ટ કરી શકીએ એની માટે બસ થેન્ક યુ સો મચ। મને ખૂબ સારું લાગ્યું અને આવી રીતે મહિલા અને મહિલા દિવસ નિમિત્તે એક દિવસ ઉજવાય એના કરતાં હર દિવસ મહિલા દિવસ હોય અને એમનું સન્માન ના ગવાય, એમને આત્મસન્માન મળે અને આત્મનિર્ભર બને એવી મારી આશા છે અને ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો, સફળ થયા, થેન્ક યુ સો મચ। પાલનપુરમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી, સાથે સાથે મંચ પર બેઠેલા મહિલા મહાનુભાવોએ પણ પોતે આત્મનિર્ભર બની પોતાની અને સમાજની કેવી રીતે મદદ કરી શકાય તેવા સંદેશા પાઠવ્યા હતા। ડિવાઇન ટચ હાઈસ્કૂલના સ્ટાફ, સહયોગી મિત્રો તથા પ્રિયંકા ચૌહાણ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મમતા સોની અને દિવ્યા ચૌધરીએ પણ હાજરી આપી અને વુમન્સ ડે નિમિત્તે સંદેશા પાઠવ્યા હતા। તો પ્રિયંકાબેન, હજી પણ તમે આ સંસ્થા દ્વારા મહિલાઓ માટે આગળ કયા કાર્યો કરવા માંગો છો? જી મેમ, અત્યારે હું એક અભિયાન ચલાવી રહ્યું છું આ કાર્યક્રમ દરમિયાન કે સંકટ સમયની સાંકળ 35-55 વર્ષની મહિલાઓ સાથે હું કામ કરું છું અને એ મહિલાઓને જે પોતાના અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય જેમ કે ડાન્સ છે, મ્યુઝિક છે, સિંગિંગ છે, પેઇન્ટિંગ છે, એ બધામાં અમે મીડિયેટર બનીને એમને પ્લેટફોર્મ આપીને આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરીશું અને શ્યોર તમારા લોકોનો સપોર્ટ છે તો અમે આગળ વધીશું। થેન્ક યુ, ધન્યવાદ। જોતા રહો રિયા સોલંકી, જેરેસ ટીવી, બનાસકાંઠા।